राज्य में आगामी त्रण दिवस वरसाद की आगाही है। दक्षिण गुजरात में भारी वरसाद की आगाही कर अमदावाद और गांधीनगर में वादळछायुं वातावरण रहेशे। वधु एक वरसादी सीस्टम सक्रिय थता वरसादी माहौल रहेशे। राज्य में अत्यार सुधी में 34% थी वधु वरसाद नोंधायो छे। सौथी वधु दक्षिण गुजरात में 48% थी पण वधु वरसाद नोंधाई चुक्यो छे। हजु पण वधु एक वार वरसादी सीस्टम सक्रिय थवा जई रही छे। राज्य में अत्यार सुधी में 34% थी वधु वरसाद नोंधायो छे। राज्य में आगामी त्रण दिवस वरसाद की आगाही करवामां आवी छे। 34% थी वधु वरसाद नोंधायो छे। अमदावाद अने गांधीनगर में वादळछायुं वातावरण, त्रण दिवस सतत पड़ी शके छे वरसाद। दक्षिण गुजरात में भारी वरसाद की आगाही, अमदावाद अने गांधीनगर की अंदर वादळछायुं वातावरण, वधु एक वरसादी सीस्टम सक्रिय थता राज्य में अत्यार सुधी में 34% थी वधु वरसाद नोंधायो छे। વાત કરીશું મહંત સ્વામીના જન્મદિવસની। બીએપીએસના વડા મહંત સ્વામીનો આજે જન્મદિવસ છે અને વ્યાસીમાં જન્મદિવસની કરાશે ભવ્ય ઉજવણી। સંતો તથા હરિભક્તોમાં આજે ઉત્સાહનો માહોલ છે। મોટી સંખ્યામાં હરિભક્તો મહંત સ્વામીના દર્શને ઉમટશે। સપ્ટેમ્બર 1933માં મધ્યપ્રદેશના જબલપુરમાં તેઓનો જન્મ થયો હતો। 1957માં યોગીજી મહારાજના હસ્તે દીક્ષા લીધી અને દીક્ષા બાદ કેશવ જીવનદાસ પટેલમાંથી તેઓ મહંત સ્વામી બન્યા। नवरात्रि ने हवे गणतरी दिवसों बाकी रहा है तरह अमदावाद सिंधु भवन खाते प्री गरबा आयोजन कर एक रात्रि बिफोर नवरात्रि थीम पर प्री गरबा आयोजन कर युवा ने युवती उत्साह भेर भाग लई गरबे झूमया। साथ वीर ईशान श्रीमंत फिल्म कलाकार पूजा जोशी प्री गरबा में हाजरी आपी। तरह हम तमाम गुजराती आतुरता नवरात्रि राह जोई बैठा है। गरबे रमवा थनगनी रहा है। નવરાત્રિમાં અંગદાન અંગે લોકોને જાગૃત કરવા માટે ખાસ ગરબા લોન્ચ કરવામાં આવ્યો છે। હાલો અંગદાન કરવા સંકલ્પ કરીએ। ગરબાનું લોન્ચિંગ સાંસ્કૃતિક મંત્રી હરસંઘવીના હસ્તે કરાયું। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અંગદાન માટે અનોખા પ્રયાસ કર્યા છે। ગીતકાર મનુ રબારી લખેલા ગરબામાં ગાયક કિંજલ દવે અવાજ આપ્યો છે, જેના પર આગામી નવરાત્રિમાં સમગ્ર ગુજરાત ઝૂમતું જોવા મળશે। મહત્વનું એ છે કે વર્ષ 2021માં ગુજરાતમાં 70 અંગદાન થયા હતા, જ્યારે ચાલુ વર્ષે ગુજરાતમાં 112 અંગદાન થયા છે। અંગદાન માટે 85થી વધુ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે, ત્યારે ગરબાના માધ્યમથી લોકોમાં અંગદાન માટે વધુ જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અંગદાન ગરબા પર લોકો રમે ત્યારે શપથ લે કે અંગદાન કરી લોકોના જીવ બચાવવામાં અમે પણ સહયોગ આપીશું। આવનારા દિવસોમાં જ્યારે આખે ગુજરાત નવરાત્રિના ગરબા ઝૂમતા હશે અને એ ગરબા ઘૂમતા ઘૂમતા આ વર્ષે એક સામાજિક સંકલ્પનો ગરબો આપણે સૌ લોકોને નજરે પડશે। ગુજરાતના વિવિધ સ્થળો પર અંગદાનના સંકલ્પ જોડેના ગરબાઓ રમાશે। આ ગીત જોડે, આ રચના જોડે ગુજરાતીઓ આવનારા દિવસોમાં આ સામાજિક જવાબદારી પોતાના ખભે ઉઠાવશે
અને ગરબામાં આ વખતે ખાસ કરીને અંગદાનના ગરબા ભી એક નવું એડિશન આપને સૌ લોકોને નજરે પડશે. ગરબાના માધ્યમથી કરોડો ગુજરાતવાસીઓ સુધી આ ખૂબ સુંદર ગરબો જશે. આ અંગદાનના સંકલ્પના તાલે ગુજરાતીઓ જ્યારે ઝૂમી ઉઠશે ત્યારે અંગદાનના સંકલ્પ સાથે એ વધુ સંકલ્પ દૃઢ બને. કારણ કોઈ વાત આપણા મનમાં પાક્કી કરવી હોય તો કોઈ ગીતના માધ્યમથી થાય, કોઈ ભાષણ સાંભળે એના કરતાં આ ગીત સતત લોકોના મનમાં ગૂંજતું રહેશે. 9 દિવસ આના તાલે જ્યારે ચાલશે, કારણ વડોદરા જેવા શહેરમાં જે મોટા ગરબા થાય છે, 15,000 લોકો એક જગ્યાએ ભેગા થાય છે, એ ગરબા મંડળોની હમણાં જ 1-4 દિવસ પહેલાં મેં મિટિંગ કરી હતી, એમને પણ મેં આ ગરબાની વાત કરી છે અને આજે ગરબો ત્યાં પણ પહોંચશે. અને લોકો, મને વિશ્વાસ છે કે લાખો આપણા જે બધા જ ગરબા પ્રેમી જનતા છે આ ગરબાને વધાવી લેશે. જેટલી વધારે લોકો જોડે પહોંચે એટલા વધારે લોકો જોડે પહોંચાડવો જોઈએ આ મેસેજ. એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ આનું હું ગીત બનાવું, મતલબ નવરાત્રિ આવે છે, માતાજીનો ગરબો કરું તો વધારેમાં વધારે લોકો સુધી આ મેસેજ પહોંચશે. કારણ કે અંગદાન આપણે અત્યાર સુધી નેત્રદાન અને રક્તદાન બહુ બધા કર્યા છે, પણ આ અંગદાન એ એનાથી પણ મહાદાન છે. અને દરેક સેવાળાના ગામડા સુધી આ વાત પહોંચે એ માધ્યમથી હું નવરાત્રિ આવતી હતી એટલે ગરબો બનાવ્યો છે. અને કિંજલ લબારી ગરબો ગાયો છે, ધવલ કપાડિયાએ મ્યુઝિક કર્યું છે, મેં શબ્દો લખ્યા છે અને છેક દરેક વ્યક્તિના ઘર ઘર સુધી આ પહોંચે એવો અમે પ્રયાસ કર્યો છે. આ સાથે રોકાઈશું એક બ્રેક માટે.